જન્યુ જનન આપણે જોઈ ગયા, તો હવે જન્યુ જનન થઈ જાય મતલબ કે નર અને માદા જન્યુ બની ગયા, તો ડેફિનેટલી બીજું પગથિયું આપણું જે પૂર્વ ફલનનું છે તે છે જન્યુનું વહન. હવે આ કેમ જરૂરી છે? કેમ કે હવે આપણે જોયું હમણાં જ કે અંડકોષ અને શુક્રકોષ બંને અલગ અલગ સજીવોમાં ઉત્પન્ન થાય છે, તો જ્યાં સુધી વહન નહીં થાય એક જન્યુનું બીજા જન્યુ સુધી ત્યાં સુધી ફલન નહીં થાય. કેમ કે ફલન માટે નર અને માદા જન્યુનું જોડાણ થવું બહુ અગત્યનું છે. તો બીજું પગથિયું આપણું જે આવશે તે છે જન્યુ વહન. હવે અગર આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં પુંકેસર અને સ્ત્રી કેસર એ નર અને માદા જન્યુ માટેના મેઇન ચક્ર છે. અને પુંકેસરમાંથી નર જન્યુ આવશે અને સ્ત્રી કેસરમાંથી માદા જન્યુ આવશે. મોટે ભાગે નર જન્યુ ચલિત હોય છે, માદા જન્યુ અચલિત હોય. એટલે કોઈ પણ સજીવ હોય, ચાહે એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, મોટા ભાગે નર જન્યુઓ હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે, એની સરખામણીમાં માદા જન્યુઓ બહુ ઓછી સંખ્યામાં ઉત્પન્ન થાય છે. કેમ? કેમ કે માદા જન્યુ અચલિત છે એટલે એ માદાના શરીરમાં એઝ ઇટ ઇઝ રહેશે. જ્યારે નર જન્યુને ચલન કરાવવાનું છે, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચવાનું છે, જ્યારે જન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે ત્યારે તેના વ્યયની સંભાવનાઓ પણ એટલી જ વધી જાય. હવે આમાં તમને એક વાત આપી છે કે નર અને માદા જન્યુઓ ભેગા કેવી રીતે થાય, તો ડેફિનેટલી આપણે જે વાત કરી હતી કે ભાઈ એક માધ્યમ જોઈએ. માધ્યમ કયું હોઈ શકે છે? માધ્યમ હોઈ શકે છે હવાનું, માધ્યમ હોઈ શકે છે પાણીનું, માધ્યમ હોઈ શકે છે કીટકો. કોઈ પણ માધ્યમ દ્વારા એક જન્યુ બીજા જન્યુ સુધી પહોંચે. તો આમાં તમને ઉદાહરણ આપ્યા છે કે કઈ વનસ્પતિમાં કઈ રીતે વહન થાય. તો જે પાણીમાં રહેવાવાળી વનસ્પતિ છે ડેફિનેટલી એની અંદર વાહક જે છે તે પાણી છે. પાણી દ્વારા નર જન્યુ જે છે તે માદા જન્યુ સુધી પહોંચશે. જે એકદમ હલકી સૂકી ઘાસી વનસ્પતિઓ છે તેમાં હવા જે છે તેના દ્વારા નર જન્યુ માદા જન્યુમાં વહન થશે. ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે તેમાં કીટકો અને પક્ષીઓ આ રોલ ભજવે છે કે એ લોકો એક પુષ્પથી બીજા પુષ્પ પર જાય, એક છોડથી બીજા છોડ પર જાય, તો એક વનસ્પતિના નર જન્યુને બીજી વનસ્પતિના માદા જન્યુ સુધી પહોંચાડે. હવે આ પ્રક્રિયાને આપણે એમ કહીએ છીએ પરાગનયન. જો તમને યાદ હોય, તમને એવી વ્યાખ્યા યાદ છે કે જેમાં આપણે એમ કહેલું કે સ્ત્રી કેસરના પરાગાસન પર પુંકેસરની પરાગ રજનું સ્થાપિત થવું, જેને પરાગનયન કહેવાય. જો જાતે સ્થાપિત થઈ જાય તો સ્વપરાગનયન, જો વાહક દ્વારા થાય તો પરપરાગનયન. પરંતુ પરાગનયનની પ્રક્રિયાથી તમે પરિચિત છો, સ્વપરાગનયન અને પરપરાગનયનથી પણ તમે પરિચિત છો. તો અહીંયા તમને આપ્યું છે કે પરાગનયનની પ્રક્રિયાને કારણે આ વસ્તુ મેં તમને 11મા ધોરણમાં શીખવાડેલી, છતાં પણ હું તમને સમજાવું છું. આ સ્ત્રી કેસરનું પરાગાસન, એના ઉપર પરાગરજ બેસે, પરાગરજ બેસે અને આ બીજાશય છે, બીજાશયમાં અંડક છે. હવે આ પરાગરજ જે બેઠી છે એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય અને આ પરાગ નલિકા એ અંડકના અંડકોષ સુધી પહોંચે. આ બે સહાયક કોષો છે, આ અંડકોષ છે, આ પ્રતિધ્રુવીય કોષો છે અને અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર છે. આ આખી રચના મેં તમને સમજાવી છે 11મા ધોરણમાં, બરાબર છે? આ પરાગરજ, બરાબર છે? આ પરાગાસન, આ પરાગ નલિકા. ધ્યાન આપજો, પુંકેસરના પરાગરજમાંથી જે નીકળે તે પરાગ નલિકા, સ્ત્રી કેસરના પરાગાસન પછીનો જે ભાગ છે તે છે પરાગ વાહિની. આ બીજાશય, આ અંડક અને અંડકની અંદર આ અંડકોષ જે છે એ છે આપણું માદા જન્યુ. અને અહીંયા આગળથી પરાગરજમાંથી જે નીકળશે અહીંયા આગળ બે, બરાબર છે? આ છે આપણા નર જન્યુ. તો આ નર જન્યુને પહોંચાડવા માટે જવાબદાર શું આવ્યું? પહેલી પરાગ નલિકા આવીને પરાગ નલિકામાં હોય તંતુઓ,
આ તંતુઓ નર જન્યુને ધીરે 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 આગળ લાવે અને અંડકના છિદ્ર તરફના ભાગ સુધી લાવીને મુક્ત કરે. આમ વહન તો વનસ્પતિઓમાં પણ થાય જ છે, અને અગર પ્રાણીઓની વાત કરીએ તો તેમાં સમાગમની પ્રક્રિયા આવે. સમાગમની પ્રક્રિયા દ્વારા નર જે છે તે માદાના શરીરમાં શુક્રકોષોનો ત્યાગ કરે અને તે રીતે ફલન થાય. પણ આ એક જટિલ પ્રક્રિયા છે. જન્યુનું વહન થવું એ બહુ જ અગત્યની અને જટિલ પ્રક્રિયા છે. જો જન્યુનું વહન નહીં થાય તો એના પછીની ઘટનાઓ નહીં બને. જન્યુ બની તો ગયા, બની ગયા, પણ જો વહન થઈને એકબીજાની પાસે નહીં આવે. દાખલા તરીકે આ જન્યુ બની ગયા, આની અંદર જન્યુ છે, આની અંદર જન્યુ છે, બની ગયા, પણ જો આ નર જન્યુ માદા જન્યુ પાસે નહીં આવે ને ફલન, તો ફલન થવાનું જ નથી. એટલે જન્યુ જનનની પ્રક્રિયા ખરેખર ફલનની ઘટનાઓમાં ખૂબ મહત્વની પ્રક્રિયા છે. અહીંયા આપણી પૂર્વ ફલનની બધી જ ઘટનાઓ પૂરી થઈ જાય છે, જન્યુ જનન અને જન્યુ વહન. હવે આપણે આવીએ ફલન પર. એક જ શબ્દમાં તમને ફલનની પ્રક્રિયા સમજાવીશ. નર અને માદા જન્યુનું જોડાણ થવું એટલે ફલન થવું. કેમ કે નર અને માદા જન્યુનું જોડાણ થાય એટલે યુગ્મન જ બને. યુગ્મન જ બનવું એ જ ફલન છે. યુગ્મન જ બનવું એ જ ફલન છે. તમને તમારી એનસીઆરટી ની બુકમાં યુગ્મન જ ની જગ્યા પર એક શબ્દ આપ્યો છે, જન્યુ યુગ્મન. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જન્યુ યુગ્મન? જન્યુઓનું જોડાવું. યુગ્મન મીન્સ જોડાવું. જન્યુઓનું જોડાવું એને કહેવાય જન્યુ યુગ્મન. હવે આપણને સવાલ એવો આવે કે જન્યુ યુગ્મન ક્યાં થાય, કેવી રીતે થાય? તો ઘણા સજીવો એવા છે, દાખલા તરીકે અહીંયા તમને આપી છે જલજ વનસ્પત સજીવો, જેમાં મોટાભાગની લીલ છે, માછલીઓ છે, ઉભયજીવીઓ છે. આ બધામાં જન્યુ યુગ્મન એટલે કે નર અને માદા જન્યુઓ ક્યાં જોડાશે? તો કે પાણીમાં જોડાશે. કેમ કે આપણે કીધું જ છે જલજ સજીવો. જલજ સજીવોનો મિનિંગ શું થાય કે પાણીમાં રહેવા વાળા. પાણીમાં છે એટલે ડેફિનેટલી ફલન પાણીમાં જ થવાનું છે. પણ એમાં પણ પ્રકાર છે. જો અંડકોષો અને શુક્રકોષો, અથવા તો હું એમ કહીશ કે માદા જન્યુ અને નર જન્યુ, એ બંને જો સજીવના શરીરની બહાર ફલન પામે તો એવું ફલન કહેવાય બાહ્ય ફલન. પરંતુ તે શરીરની અંદર ફલન પામે તો તેને કહેવાય અંતઃ ફલન. બરાબર છે? એ વસ્તુ અહીંયા તમને સૌથી મોટી આપી છે. જે સજીવ દેહની બહાર ફલન થાય તેને બાહ્ય ફલન કહેવાય. હવે જો બાહ્ય ફલન થાય છે તો સંતતિને પોતાનું જીવ સાતત્ય ટકાવી રાખવા માટે ઘણી મહેનત કરવી પડે. કેમ? ફોર એક્ઝામ્પલ આપણે દેડકાનું લઈએ. બરાબર છે? દેડકામાં નર દેડકો અને માદા દેડકો. માદા દેડકો અંડકોષોનું બહાર વહન કરાવે પોતાના શરીરમાંથી, એવી રીતે નર દેડકો શુક્રકોષોનું વહન બહાર કરાવે પોતાના શરીરમાંથી. હવે આ બંને અંડકોષો અને શુક્રકોષોનું ફલન ક્યાં થાય? તો કે પાણીમાં થાય. હવે પાણીમાં ફલન થાય એટલે ફલિતાંડ પાણીમાં બને, ટેડપોલ પાણીમાં જાય. જેવું ફલિતાંડ બનશે કે કોષ બનશે, નાની નાની માછલીઓને ખાઈ જશે. ચાલો એમાંથી પણ બચી ગયા. ફોર એક્ઝામ્પલ કે શરૂઆતમાં આપણી પાસે અંડકોષો અને શુક્રકોષો હજારોની સંખ્યામાં પાણીમાં જાય છે, 10,000 ફલિતાંડ બન્યા. હવે 10,000 ફલિતાંડને નાની નાની માછલીઓ ખાઈ જશે, રહેશે 5,000. એ 5,000 પણ અગર ટેડપોલમાં અને એમાં વિકાસ પામે છે તો એને એનાથી મોટી માછલીઓ ખાઈ જશે. બરાબર છે? છેલ્લે બચશે શું? તો કે બહુ ઓછી સંખ્યામાં અગર 10,000 પણ ફલિતાંડ બને છે તો છેલ્લે જીવિતતાની જાળવણીમાં પુખ્ત દેડકા સુધી પહોંચતા પહોંચતા એની સંખ્યા મુશ્કેલથી 200-500ની આસપાસ રહી જશે. તો જ્યારે બાહ્ય ફલન થાય છે ત્યારે સજીવોએ પોતાનું જીવ સાતત્ય ટકાવવા માટે થઈને ખૂબ સંઘર્ષ કરવો પડે છે. પણ જો અંતઃ ફલન થાય, અંતઃ ફલન મોટે ભાગે સ્થળ જ સજીવોમાં થાય. સરીસૃપો છે, વિહગ છે, સસ્તન છે, વનસ્પતિમાં પણ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બિદ્ધારી, આવૃત બિદ્ધારી, એ બધામાં જ અંતઃ ફલન થાય. અંતઃ ફલન થાય એટલે શું? તો કે માદા જન્યુ અને નર જન્યુનું જોડાણ માદાના શરીરની અંદર થાય. જો માદાના શરીરની અંદર થાય તો ડેફિનેટલી એના જીવન સાતત્યની સંભાવનાઓ વધી જાય. કેમ કે એનો નાશ થવાનો જે ઘટ એ છે સંભાવનાઓ તે ઘટી જશે.
બરાબર છે, એટલે અહીંયા તમને ફલનમાં આટલી વસ્તુ આપી છે અને એક બહુ મહત્વનું વાક્ય રચના આપી છે અહીંયા, એમાં લખ્યું છે અસંયોગી જનન. હવે અસંયોગી જનન શું છે? અસંયોગી જનનમાં માદા જન્યુ એ નર જન્યુથી ફલિત થયા વગર અગર નવી સંતતિ ઉત્પન્ન કરી દે છે. સમજો શાંતિથી, અસંયોગી જનનમાં માદા જન્યુ નર જન્યુ સાથેના ફલન વગર અગર નવી વનસ્પતિ ઉત્પન્ન કરી દે છે, કે પ્રાણી ઉત્પન્ન કરી દે છે, કે સજીવ ઉત્પન્ન કરી દે છે, તો તેને કહેવાય અસંયોગી જનન. હવે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક પર આપણે જઈએ છીએ, જે છે પશ્ચફલન ઘટનાઓ. પશ્ચફલન ઘટનાઓમાં પણ મુખ્ય બે ઘટનાઓ છે, એક તો યુગ્મનજ અને બીજું ભ્રૂણજનન. યુગ્મનજવાળી વાત આપણે હમણાં જ કરી ગયા કે ફલન બાદ જે બને તેને યુગ્મનજ કહેવાય, પરંતુ અહીંયા તમને થોડીક વાતો આપી છે યુગ્મનજની, તે એ આપી છે કે જેમાં બાહ્ય ફલન થશે તેમાં યુગ્મનજનું નિર્માણ પણ શરીરની બહાર જ થશે. તો પાછી એ જ વાત આવી ગઈ કે ભાઈ યુગ્મનજ, યુગ્મનજમાંથી નવો સજીવ વિકસે તો એના જીવ સાતત્ય માટેનો સંઘર્ષ એને વધારે કરવો પડે. અને બીજી વસ્તુ એ આપી છે કે જે અંતઃફલન દર્શાવતા સજીવો છે એમાં યુગ્મનજનો વિકાસ શરીરની અંદર થશે. હવે જેમાં યુગ્મનજનો વિકાસ સજીવના શરીરની બહાર થાય છે તે પણ પોતાનો જીવ સાતત્ય ટકાવી રાખવા માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવે, જેમાં એક તમને અહીંયા લખી છે કે લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજમાં જાડી દિવાલ વિકસાવી જાય. ડેફિનેટલી લીલ અને ફૂગ એકદમ પ્રાઇમરી લેવલના સજીવો છે, એટલે એ લોકો યુગ્મનજ જેવું બનાવે તેની આસપાસ એકદમ જાડી દિવાલની રચના કરી દે. હવે આ જાડી દિવાલની રચના કેમ કરશે? તમે ને હું આપણે બધા જ જાણીએ છીએ, એનું જીવ સાતત્ય ટકાવવા માટે. વિકટ પરિસ્થિતિઓ હોય, પ્રતિકૂળ પર્યાવરણ હોય, એ બધાની સામે એણે પોતાનું અસ્તિત્વ ટકાવવાનું છે, એટલે એવી જાડી દિવાલની રચના કરશે કે જે એને આવી વિષમ પરિસ્થિતિઓ સામે ટકાવી રાખવા માટેની મદદ કરે. તો યુગ્મનજ આવી રીતે પણ બની શકે છે. બીજી વસ્તુ અહીંયા આપી છે કે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એક દ્વિવિધ જીવનચક્ર, આ ત્રણે ત્રણ જીવનચક્ર આપણે 11મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છે. તો એની જ પાછી અહીંયા વાત છે કે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે, કે જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામે. એકવિધ જીવનચક્ર એટલે શું? હેપ્લોન્ટિક એમ, તો એમાં ટ્વાઇસ એન સજીવ હોય એટલે અર્ધીકરણ કરીને એન 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 સર્જ, બરાબર છે. એટલે એ જ વસ્તુ તમને અહીંયા આપી છે કે એકવિધ જીવનચક્ર હોય તો યુગ્મનજ અર્ધીકરણ પામે, અર્ધીકરણ પામે અને એન 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 આવા નવા સજીવો સર્જે, બરાબર છે. જ્યારે દ્વિવિધ જીવનચક્ર હોય તો દ્વિવિધ જીવનચક્રમાં શું થશે? એન એન જન્યુઓ આવશે, એ જન્યુઓ ભેગા મળી અને ટ્વાઇસ એન બનાવશે નવો સજીવ. ફરી પાછા જ્યારે જન્યુઓને આવવાનું હોય ત્યારે એ પાછું અર્ધીકરણ પામીને એન એનમાં રૂપાંતરિત થઈ જાય. એ દ્વિવિધ જીવનચક્ર થયું, કે એમાં સ્ટાર્ટિંગ ટ્વાઇસ એનથી થાય, બરાબર. એક દ્વિવિધ જીવનચક્ર પણ તમને ખબર છે, એન ટ્વાઇસ એન, એન ટ્વાઇસ એન. અમુક સજીવોમાં એકવિધ ચાલે છે, અમુક સજીવોમાં દ્વિવિધ ચાલે છે અમુક તબક્કામાં, એ આપણે 11મા ધોરણમાં શીખી જ ગયા છે. પણ એક મુખ્ય મહત્વની વસ્તુ જે તમને આપી છે તે છે યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. બહુ જ મહત્વની લાઈન, યુગ્મનજથી જ પિતૃ અને બાળ કોષોની વચ્ચેની સાંકળ રચાય. યુગ્મનજ એક એવો કોષ છે કે જે પિતૃના લક્ષણોને પણ આવરે છે અને એમાંથી જે બાળકોષ બનવાનો છે એના લક્ષણો પણ એની અંદર હશે. એટલે આ બહુ મહત્વની લાઈન છે. તમને સવાલ આવો પૂછાય કે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી વિશે માહિતી આપો, તો તમારે યુગ્મનજ વિશે લખવાનું આવે. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન
એક જ કોષ યુગમન જથી શરૂ થાય. આ વસ્તુ આપણે જ્યારથી વિજ્ઞાન ભણતા આવ્યા છે ત્યારથી ભણતા આવ્યા છે કે કોઈ પણ સજીવ હોય, સજીવ એક કોષથી જ પોતાનો જીવનનો પ્રારંભ કરે, ચાહે પછી એક કોષી સજીવ હોય કે ચાહે બહુકોષી સજીવ હોય, જીવન એક જ કોષથી શરૂ થાય. જો બહુકોષી સજીવ છે ને ફલન કરે છે તો આપણે તે એક કોષને યુગ્મન જ કહીએ છીએ. આટલો જ ફરક છે, બરાબર છે. છેલ્લો ટોપિક આપણો આવે છે ભ્રૂણજનન. ભ્રૂણજનન એટલે શું? તો કે યુગ્મન જ માંથી વિકાસ પામતી પ્રક્રિયા. અથવા તો બીજી વસ્તુ આપણે એમ કહીએ કે યુગ્મન જ ના જ વિકાસની પ્રક્રિયા, એને આપણે કહીએ છીએ ભ્રૂણજનન. ભ્રૂણજનન દરમિયાન તમને બે પ્રક્રિયા અહીં આપી છે. એક છે કોષ વિભાજન, બીજું છે કોષ વિભેદન. કોષ વિભાજન તમને ખબર છે, આ યુગ્મન જ છે તો એકમાંથી બે, બરાબર, આ કોષ વિભાજન થયું. વિભેદન એટલે શું? તો કે કાર્યોને અનુસરીને વહેંચણી. કાર્યોને આપણે એમ કહીશું અનુલક્ષીને વહેંચણી. કોની? કોષોની. ડેફિનેટલી જો કાર્યોને અનુલક્ષીને વહેંચણી થશે કોષોની, તો જ આપણે એને પેશી કહીશું. અગર તમને પેશીની વ્યાખ્યા યાદ હોય તો, કે સમાન ઉત્પત્તિ ધરાવતા અને સમાન કાર્યો કરતા કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ. તો પેશી ક્યારે બનશે? જ્યારે કોષોનો સમૂહ દૂર જશે ત્યારે. પેશીઓ ભેગી મળીને પેશીતંત્ર, પેશીતંત્ર ભેગા મળીને અંગ, અંગ ભેગા મળીને અંગતંત્ર, અંગતંત્રો ભેગા મળીને સજીવ. એમ ધીમે 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 યુગ્મનજમાંથી ભ્રૂણ અને ભ્રૂણમાંથી નવો સજીવ અસ્તિત્વ ધરાવે. હવે તમને એવી વસ્તુ આપી છે કે પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય કે અંદર. આપણે આગળ જોઈ ગયા ને કે બાહ્ય ફલન થાય તો યુગ્મનજ પણ બહાર જ આવશે, અગર ફલન અંદર થાય છે તો યુગ્મનજ અંદર આવશે. પણ યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે કે અંદર થાય છે તેના આધારે હવે એના બે પ્રકાર. જો યુગ્મનજમાંથી ભ્રૂણજનન શરીરની બહાર થાય તો તેને કહેવાય અંડપ્રસવી સજીવો. જે ઈંડા મૂકે છે અને એને સેવે છે અને એમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે એને કહેવાશે અંડપ્રસવી સજીવો. જો યુગ્મનજનો વિકાસ માદાના શરીરની બહાર થાય તો અને તો જ તેને અંડપ્રસવી સજીવો કહેવાય. જો યુગ્મનજનો વિકાસ માદાના શરીરની અંદર થાય તો તેને અપત્ય પ્રસવી સજીવો કહેવાય. અપત્ય પ્રસવી સજીવો સીધા બાળકને જન્મ આપે. એમાં એમની બધી જ પ્રક્રિયા માદાના શરીરની અંદર થાય, બધી જ એટલે કે બાળકના વિકાસની પ્રક્રિયા. બાળકનો વિકાસ હું એમ કહીશ કે ભ્રૂણનો વિકાસ, નવા સજીવનો વિકાસ માદાના શરીરની અંદર થાય. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે કે સરીસૃપ અને પક્ષીઓ જે છે તે અંડપ્રસવી સજીવો છે, જ્યારે મનુષ્ય જે છે તે અપત્ય પ્રસવી સજીવ છે. જો અંડા અંડપ્રસવી સજીવો હોય અને ઈંડા મૂકતા હોય તો એક ચોક્કસ સેવન કાળના સમયગાળા બાદ તેમાંથી બચ્ચા બહાર આવશે. અપત્ય પ્રસવી છે તો એનો સંપૂર્ણ વિકાસ થઈ જશે, એટલે સીધી નવી સંતતિ ઉત્પન્ન થશે. પરંતુ દરેક પ્રક્રિયા સમજ્યા આપણે, એમાં સૌથી વધારે અગર જીવનની સાતત્યતા જાળવવા માટેની ઓછામાં ઓછી જરૂર જો કોઈને હોય તો તે છે અપત્ય પ્રસવી. કેમ કે એમાં નવા સજીવની ઉત્પત્તિ થયા સુધી એની કાળજી લેવામાં આવે છે, એ સુરક્ષિત છે. અંડપ્રસવીની સરખામણીમાં, બાહ્ય ફલનની સરખામણીમાં
અપત્ય પ્રસવી સજીવોનું સાતત્ય વધારે સારી રીતે જળવાય, કેમ કે એમાં ભ્રૂણની યોગ્ય કાળજી લીધી હોય, એનો યોગ્ય વિકાસ થાય, એમનું રક્ષણ થાય. એટલે અપત્ય પ્રસવી સજીવોની ઉત્તર જીવિતતાની તકો, એવો શબ્દ છે. અપત્ય પ્રસવી સજીવોની ઉત્તર જીવિતતાની તકો સૌથી વધારે હોય. બરાબર છે. અહીંયા મોટા ભાગની બધી વસ્તુઓ આપણી સમાપ્ત થાય છે, ખાલી એક ટોપિક રહે છે આપણો, તે છે વનસ્પતિઓમાં શું થાય યુગ્મનજના વિકાસમાં. તો આપણે વનસ્પતિઓમાં યુગ્મનજના વિકાસમાં જોઈ લઈએ. આ પ્રાણીઓમાં હતું, બહુ જ સરળ વસ્તુ છે. આ પુષ્પ છે, તમને બધાને જ ખબર છે. બરાબર છે. હવે આપણી જેમ વાત થયેલી હતી તેમ કે ભાઈ પરાગરજ અહીંયા બેસે છે, પરાગનલિકાનો વિકાસ થાય છે, અહીંયા અંડક છે, અંડકમાં પરાગનલિકા જાય છે, અહીંયા નરજન્યુ. હવે જેવા નરજન્યુ અંડકોષને અહીંયા મળશે, જેવું અહીંયા ફલન થશે નરજન્યુનું અંડકોષ સાથે, એટલે તરત જ આ વજ્રચક્ર, આ દલચક્ર, અને આ પુંકેસર ચક્ર, આ બધું જ વનસ્પતિ પરથી ખરી જશે. આ રીતે ફક્ત ને ફક્ત સ્ત્રી કેસર એ છોડ સાથે જોડાયેલું રહેશે. પછી શું થાય? તો કે જે બીજાશય છે તે ફળમાં પરિણમે, અંડક જે છે તે બીજમાં પરિણમે, અને આ જે ભ્રૂણ બન્યું તે જ ધીમે ધીમે નવા સજીવમાં વિકાસ પામે. બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. હવે આ ફળ આ દિવાલ બની જશે, આ દિવાલ બની જશે, એટલે એને કહેવાશે ફળની દિવાલ. બીજાશય ફળમાં પરિણમી ગયું તો બીજાશયની દિવાલને હવે ફળની દિવાલ તરીકે ઓળખાશે, અથવા તો એને એમ કહેવાશે ફલાવરણ. વિકિરણ બાદ બીજ જે છે તે વિકિરણ, વિકિરણ મીન્સ વોટ? ડિસ્પર્ઝલ, ફાટે. ફળ જે છે પાકી જાય એટલે ફાટવા માંડે. તમે જોયા હશે કે વનસ્પતિ પર ફળ જેવો વિકાસ પામવા માંડે એટલે ફાટવા માંડે, ફાટવા માંડે એટલે બીજ છૂટવા માંડે, બીજ છૂટવા માંડે એટલે બીજ જ્યાં જ્યાં વિખેરાય ત્યાં ત્યાં તે નવો છોડ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એવું ન થાય તો આપણે પણ વનસ્પતિના બીજને જ વાવીએ છીએ. આજે વર્ષોથી ખેતરોમાં આપણે જે વાવીએ છીએ તે હંમેશા વનસ્પતિના બીજ વાવીએ છીએ. કોઈ પણ વનસ્પતિ હોય, બીજમાંથી જ નવી વનસ્પતિનું ઉત્પાદન થતું હોય છે. તો અહીંયા આપણે આપણું જે પહેલું ચેપ્ટર છે સજીવોમાં પ્રજનન, તેના વિશેની બધી જ વાતો પૂરી કરી છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ ચેપ્ટરમાંથી અગર સવાલ પૂછાય છે તો બે માર્કના પૂછાય છે. એમસીક્યુની વાત હું નથી કરતી હજી, હું ફક્ત સવાલની વાત કરું છું. આ પહેલા ચેપ્ટરમાંથી હંમેશા સવાલ બે માર્ક્સના જ પૂછાયો છે, એટલે બે માર્ક્સના સવાલોમાં આ ચેપ્ટર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. સો હવે આના સવાલો જે છે તે હું